હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ મકાઈના લોટનું ખીચું. તો આ મકાઈના લોટનું ખીચું બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગશે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો એકદમ ઝડપથી બની જાય તેવું સ્વાદિષ્ટ મકાઈના લોટનું ખીચું બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. તો ચાલો બનાવીએ. તો હવે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી નોનસ્ટિક કડાઈ લઈશું અને તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને સાથે જ 2 ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો. 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે મરચાંને હલકું સાતળી લઈશું. તો મરચાં બળી ના જાય એ રીતે તમારે ફક્ત 1 મિનિટ માટે મરચાંને સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે સાતળી લેવાના છે. તો લગભગ મેં મરચાંને 1 મિનિટ જેવું સ્લો ગેસની ફ્લેમ પર સાતળી લીધું છે. તમારે 1/2 ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ નાખવી હોય તો તમે એ પણ નાખી શકો છો. હવે 1/2 ટીસ્પૂન જેટલા અજમાને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું. 2 ટેબલ સ્પૂન જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું. સફેદ તલનો નટ્ટી ટેસ્ટ આ મકાઈના લોટના ખીચામાં એકદમ ટેસ્ટી એવો લાગશે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે સ્લો ગેસની ફ્લેમ પર આપણે તલને ફરીથી 1 મિનિટ માટે આ રીતે સાતળી લઈશું. તો લગભગ મેં તલને 1 મિનિટ જેવું સાતળી લીધું છે. હવે આપણે સૌથી પહેલાં તો આપણે પાણી ઉમેરીશું. તો આજે 1 કપ મકાઈના લોટમાંથી આપણે ખીચું બનાવીશું તો તેની સામે આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે તેમાં 1 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને પાણીને થોડી વાર માટે ઉકળવા દઈશું. તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખીશું અને હવે અહીંયા મેં 1 કપ જેટલો મકાઈનો લોટ લઈ લીધો છે. તો આ રીતનો મકાઈનો લોટ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાનમાં આસાનીથી મળી જશે. તો હવે આપણે આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને લાકડાના વેલણની મદદથી તેને સારી રીતે ગાંઠા ના પડે એ રીતે મિક્સ કરતા જઈશું. તો તમારે એકસાથે બધો લોટ નથી ઉમેરી દેવાનો, આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. અને ખાસ તમારે લોટને મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે આપણે સ્પેચ્યુલાની મદદથી લોટને મસળીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે પણ મેં સ્લો જ રાખેલી છે. સ્લો ગેસની ફ્લેમ પર આપણે ફરીથી આ રીતે થોડોક લોટને મસળીશું અને મિક્સ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટને સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે સ્મૂથ કરી લીધો છે અને હવે આ રીતે તેને થોડોક ફેલાવી દઈશું અને ગેસ ઉપર એક લોખંડનો તવો રાખીશું અને કડાઈને તેના ઉપર રાખીશું અને હવે તેને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે બાફી લઈશું. તો આ પ્રોસેસ તમારે સ્લો ગેસની ફ્લેમ પર જ કરવાની છે. 3 થી 4 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું અને લોટને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે નીચે લોખંડનો તવો રાખીશું એટલે લોટ આપણો કડાઈમાં બિલકુલ પણ ચોટશે નહીં અને એકદમ સરસ રીતે બફાઈ પણ જશે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. હવે આ રીતે લોટ બફાઈ જાય એટલે ખીચુને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં 4 ચમચી જેટલું સહેજ ખાટું હોય તેવું દહીં ઉમેરીશું. આ રીતે થોડુંક દહીં ઉમેરીશું એટલે ખીચું ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો વધારે નહીં, થોડુંક જ ખાટું હોય તેવું દહીં તમારે લેવાનું છે અને હવે દહીંને આપણે ખીચું સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા દહીંને મેં ખીચું સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું. ધાણાનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખીશું એટલે ખીચું ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. ધાણાને ખીચું સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે આપણે કડાઈમાં ખીચું ફેલાવીને ફક્ત 1 મિનિટ માટે તેને ઢાંકીને થવા દઈશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું અને ગેસની ફ્લેમ આપણે ઓફ કરીશું. તો અહીંયા આપણું ખીચું ગરમા ગરમ સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. તો તમે ક્યારે આ રીતે મકાઈના લોટનું ખીચું ક્યારે ના બનાવ્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ ખીચું ગરમા ગરમ હશે ત્યારે ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. તો આ રીતે ખીચું સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને ઉપરથી આપણે સિંગ તેલ ઉમેરીશું
અને તેના ઉપર આપણે થોડુંક આચાર મસાલો સ્પ્રિંકલ કરીશું એટલે ખાવામાં બહુ ટેસ્ટ એવું લાગશે. તો તમે ક્યારે આ રીતે ખીચું ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.